કોરોના વાયરસની વિશ્વ મહામારીને લઈ છોટાઉદેપુર ખાતે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટર હાજર નથી. કોઈ કર્મચારી રાત્રિના સમયે હાજર નથી હોતા. વર્ગ 4ના કર્મચારીઓના ભરોસે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ચાલે છે. ગઈકાલ રાત્રે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી ખાતેથી એક દર્દીને આઇસોલેશન વોર્ડમાં રિફર ચિઠ્ઠી સાથે રિફર કર્યો હતો. એમ્બ્યુલન્સ રાતે 9:30 કલાકે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી, ત્યારે વર્ગ 4ના કર્મચારીઓએ તેમના ડોક્ટરને ફોન કરી જાણ કરતા ડોક્ટરે રાત્રે 11:30 સુધી પેશન્ટના સગાને બાય બાય ચાઇનીની રમત રમાડી હતી અને દર્દીને એમ્બ્યુલન્સમાં જ 2 કલાક સુધી સમય પટકી રાખતા દર્દીના સગા જાગૃત હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનિક સંપર્ક સાંધતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જનરલ હોસ્પિટલમાં જાણ કરવા છતાં જિલ્લા આરોગ્ય અધિકારીનું કાંઈ ઉપજતું ન હોય તેમ ડોક્ટર ગંભીર દર્દીની દરકાર લીધી ન હતી. જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી દર્દીને આઇસોલેશન વોર્ડમાં ઉતારવાની જાણ ડોક્ટરે વર્ગ 4ના કર્મચારીઓને સૂચના આપતા દર્દીના સગાઓ આઇસોલેશન વોર્ડ બતાવી દેવામાં આવ્યો હતો. દર્દીના સગાઓએ જાતે દર્દીને એમ્બ્યુલન્સમાંથી ઉતારી વોર્ડમાં લઈ જઈ અને વોર્ડને બંને હાથે લગાવ્યા વિના દર્દીના સગાએ ઓક્સિજન લગાવવાના સૂચના કર્યા હતા, છતાંય રાત્રે 12 વાગ્યા સુધી કોરોનાનો ટેસ્ટ કરવા ડોક્ટર મેડમ આવ્યા ન હતા. કેમ તો આ કેવી આદિવાસી વિસ્તારની જનરલ હોસ્પિટલ, વહીવટીતંત્રએ મોટી મોટી વાતો કરી, 300 બેડની હોસ્પિટલ ઊભી કરીના દાવા કરી વહીવટીતંત્રના અધિકારીઓ ફોટો સેશન કરાવી વાહવાહ લૂંટી રહ્યા છે. પરંતુ જનરલ હોસ્પિટલે પહોંચી દર્દી અને તેના સગાઓને જોઈ તપાસ કરો તો છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની વાસ્તવિકતા ખબર પડે. આ તો દર્દીના સગા જાગૃત હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી, પરંતુ કોઈ આદિવાસી ગરીબ દર્દી જનરલ હોસ્પિટલમાં આવ્યો હોય તો તેનું શું થાય તે પણ એક સવાલ છે. લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.